માય ડિયર ફ્રેન્ડ્સ, હું રાજા રિદ્ધિ સ્વાગત કરું છું આપનું કોમ્પિટિટિવ ડિજી ક્લાસ ચેનલમાં. ફ્રેન્ડ્સ, આપણે આપણી સાહિત્યની સિરીઝમાં આગળ વધવા જઈ રહ્યા છીએ. ખબર છે, બહુ બધા દિવસ પછી આપણે સિરીઝ કન્ટિન્યુ કરીએ છીએ, પણ એક્ઝામની તારીખો પાછળ જવાને લીધે આપણે આપણી સિરીઝ સ્ટોપ કરી હતી. પણ હવે ચૂંટણીની તારીખો પણ આવી ગઈ છે, એટલે મે બી જૂન જુલાઈ સુધીમાં તમારી એક્ઝામ આવી જશે. તો હવેથી આપણે જે સાહિત્યકારોને ભણશું એ ક્યાંથી ભણશું, તો કે જાન્યુઆરી મંથથી ભણશું, એટલે તમારે 5 થી 6 મંથ સુધીના સાહિત્યકારો કવર થઈ જાય. તો સૌથી પહેલા આજે આપણે શરૂ કરીએ છીએ એવા સાહિત્યકાર કે જે ગાંધીજીના, ગાંધી બાપુના અંગત રહસ્ય મંત્રી, ગાંધીજીના અંતેવાસી તરીકે શુક્ર તારક જેવું બહુમાન જેમને મળ્યું છે અને અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ એવા ઉપનામો સાથે જે વ્યક્તિ તરી આવ્યા છે, એવા વ્યક્તિ તો કે મહાદેવભાઈ દેસાઈ, એમના વિશે આજે આપણે જાણીશું. મહાદેવભાઈ દેસાઈ ખાલી સાહિત્યકાર નહીં, પરંતુ એક સ્વાતંત્ર સેનાની છે. પણ જ્યારે આપણે ગુજરાતી સાહિત્ય જોઈએ છીએ ત્યારે આપણે એમના સાહિત્યની દ્રષ્ટિએ એમનું શું પ્રદાન છે એ જોવાનું છે. તો શરૂ કરીએ મહાદેવભાઈ દેસાઈને ભણવાનું. ગાંધીજીના અંગત રહસ્ય મંત્રી, ગાંધીજીના અંતેવાસી, મહાન સ્વાતંત્ર સેનાની અને શુક્ર તારક અને અગ્નિકુંડમાં ઉગેલો ગુલાબ, આટલા બધા બહુમાન મેળવનાર. હવે આ અગ્નિકુંડમાં ઉગેલો ગુલાબ એ એમની બુક છે, જે નારાયણભાઈ દેસાઈ એમના પોતાના પુત્રએ, પોતિકા પુત્રએ લખેલી બુક, નારાયણભાઈ દેસાઈએ લખેલી બુક, એમનું ચરિત્ર પુસ્તક અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, એમના ઉપરથી એમને ઉપનામ મળ્યું છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. એના સિવાય જોઈએ નારાયણભાઈ દેસાઈ વિશે, તો કે ગાંધી યુગના મહાન કવિ છે. હવે જ્યારે ગાંધી યુગ ગણીએ ત્યારે એમની સાલવારી યાદ રાખવી ખૂબ જરૂરી છે, કે ઈસવીસન 1915 થી 1940 સુધીનો જે પણ સાહિત્યની દ્રષ્ટિએ જે કવિએ કંઈ પણ પ્રદાન કર્યું છે તે દરેક ગાંધી યુગના કવિ ગણવામાં આવે છે. પ્લસમાં 1 જાન્યુઆરી, આપણે જાન્યુઆરી મંથથી સિરીઝ શરૂ કરીએ છીએ, એટલે જ સૌથી પહેલા સાહિત્યકાર મહાદેવભાઈ દેસાઈ જેમનો જન્મ થયો છે 1 જાન્યુઆરી 1892 ના રોજ. પણ કઈ જગ્યાએ, તો કે સુરત, સોનાની મુરત જેને કહેવામાં આવે છે, સુરત ડાયમંડ સિટી. અને હમણાં જ છેલ્લે આવેલા લેખ મુજબ સૌથી વધુ વિકસતું શહેર, પહેલા નંબરનું આખા વિશ્વમાં એવું સુરત. મહાદેવભાઈ દેસાઈ, તો કે એમનું સાહિત્ય ક્ષેત્રે શું પ્રદાન છે એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો સાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાન જોઈએ તો કે એમને સૌ પ્રથમ ડાયરી સાહિત્યનું સ્વરૂપ આપેલું છે, અને એ જ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી બની રહે છે. ડાયરી સાહિત્ય સ્વરૂપમાં શું, તો કે આપણે ડેઈલી નવું ટાઈમ ટેબલ બનાવીએ. કોક દિવસ એમ થાય કે આપણે કંઈક સારું કામ કર્યું તો ચલો લખીએ, કોક દિવસ એમ થાય ખરાબ કામ કર્યું તો ચલો ડાયરીમાં લખીએ. પણ એ કોક જ દિવસ રહે, જ્યારે મહાદેવભાઈ દેસાઈએ પહેલેથી જ એમના જીવન ચરિત્ર વિશે એમની ખુદની આત્મકથા લખેલી છે, એ ડાયરી સ્વરૂપે લખેલી છે, એટલે જ એમને સૌ પ્રથમ ડાયરી સાહિત્ય સ્વરૂપ આપ્યું એવું કહેવામાં આવે છે. મહાદેવની ડાયરી, જે તમારા માટે કૃતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહે છે, ખૂબ જ મહત્વની બની રહે છે પરીક્ષાની દ્રષ્ટિએ, મહાદેવની ડાયરી. હવે કેટલા ભાગમાં, તો કે 1 થી 17 ભાગમાં મહાદેવભાઈ દેસાઈની આત્મકથા જેમાં નિરૂપણ થયેલી છે એવી મહાદેવની ડાયરી. આ મહાદેવની ડાયરીને 1955માં, ખાસ યાદ રાખજો, 1955માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો છે. 1955માં દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર. હવે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો તો છે જ, એના સિવાય શું ઇમ્પોર્ટન્ટ છે, તો કે આ મહાદેવભાઈ દેસાઈ છે એમની જે કૃતિ છે મહાદેવની ડાયરી, એને સૌ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર હોય અને જેને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો હોય એવા વ્યક્તિ, એટલે કે મહાદેવભાઈ દેસાઈ, અને એમની કૃતિ છે મહાદેવની ડાયરી. ઓકે, હવે એના સિવાય આ મહાદેવભાઈ દેસાઈની બીજી મહત્વની કૃતિઓ વિશે આપણે જોઈએ. એ મહાદેવભાઈ દેસાઈ કે જેને સેવક એના નામને યથાર્થ રીતે પૂર્ણ કર્યું, એની બીજી મહત્વની કૃતિઓ, તો કે એમનું અનુવાદ છે ને આપણા માટે ખૂબ મહત્વનું છે. એમને કરેલા અનુવાદો આપણા માટે ખૂબ જ મહત્વના છે. તો કે કયા કયા અનુવાદો કરેલા છે એ જોઈએ. સૌથી પહેલા જોઈએ તો કે ગાંધી બાપુ, આપણા રાષ્ટ્રપિતા, એમની પોતાની આત્મકથા લખેલી સત્યના પ્રયોગો, જે એમને ગુજરાતી ભાષામાં લખેલી છે. ગુજરાતી ભાષામાં લખેલી હતી, એનું અંગ્રેજીમાં અનુવાદ, આપણી ભાષામાં હસતા હસતા કહીએ તો કે ઇંગ્લિશમાં, એટલે કે
અંગ્રેજીમાં અનુવાદ કર્યો તો કે માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ, જે સબ્જેક્ટ આપણને આવડતો જ નથી એવો ઇંગ્લિશ સબ્જેક્ટ, પણ અનિતા મેડમ ખૂબ સારી રીતે લે છે અને એમના પણ વિડીયો જલ્દીથી આવશે, તો એમનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો મહાદેવભાઈ દેસાઈએ માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ ના નામથી. એના સિવાય બીજું જોઈએ તો કે પંડિત જવાહરલાલ નહેરુ આપણા સૌ પ્રથમ ભારત દેશના સૌ પ્રથમ વડાપ્રધાન અને એના સિવાય એકમાત્ર બંધારણ સભા દ્વારા નિમાયેલા વ્યક્તિ વડાપ્રધાન, એટલે કે કોણ, તો કે પંડિત જવાહરલાલ નહેરુ. એની જે બુક છે ધ સ્ટોરી ઓફ માય લાઈફ, એ પણ એમની ખુદની પોતાની આત્મકથા છે, એનું ગુજરાતીમાં અનુવાદ કર્યું મહાદેવભાઈ દેસાઈએ મારી જીવન કથાના નામથી. ઓકે, એના સિવાય જોન મોરલેના લેખ હતા એનો ગુજરાતીમાં અનુવાદ કરી અને એનું ટાઇટલ આપ્યું છે સત્યાગ્રહની મર્યાદા. હવે એના પછી મેં અનુવાદ કરેલું જોઈએ તો કે રવીન્દ્રનાથ ટાગોર, દરેક વ્યક્તિ જેને સારી રીતે ઓળખે છે, બંગાળી ભાષાના ખૂબ જ સારા કવિ એવા, એનું બંગાળી જે કાવ્ય હતું એનું ગુજરાતીમાં અનુવાદ કર્યું કયા નામથી, કયા ટાઇટલથી, તો કે એકલો જાને રે, કયા ટાઇટલથી, એકલો જાને રે. હવે એમના સિવાય એનું ખૂબ જ મહત્વનું, મહાદેવભાઈ દેસાઈની કૃતિઓ ઘણી છે પણ આપણા અહીંયા જે મોસ્ટ આઈએમપી છે, જે પરીક્ષા લક્ષી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ લીધી છે, તો એમનું એક જીવન ચરિત્ર જોઈ લઈએ. જીવન ચરિત્ર એમને લખ્યું છે બે ખુદાઈ ખિદમતદારના નામથી. કોનું જીવન ચરિત્ર, તો કે ખાન અબ્દુલ ગફાર ખાન, જેને આપણે માનીએ છીએ સરહદના ગાંધી. જ્યારે આપણા દેશની આઝાદીની વાતો ચાલતી હતી, કેબિનેટ મિશન ભારતમાં આવી ગયું હતું અને કેબિનેટ મિશન એનો પ્રસ્તાવ આપી દીધો અને ત્યારબાદ નક્કી કર્યું કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડશે, ત્યારે ખાન અબ્દુલ ગફાર ખાન પઠાણ જેમની જ્ઞાતિ છે અને ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં જે રહેતા હતા, અને કેબિનેટ મિશને એવું કહી દીધું કે 40% ઉપર જેની વસ્તી છે તેનું ભારત અને પાકિસ્તાનમાં વિભાજન થશે અને 50% ઉપર જેની વસ્તી છે એ ડાયરેક્ટ પાકિસ્તાનમાં વયો જશે, ત્યારે ઉત્તર પશ્ચિમ પ્રાંતના ગાંધી તરીકે ઉભરી આવ્યા અને કીધું કે અમારે પાકિસ્તાનમાં જવું નથી, તેથી જ તેમને સરહદના ગાંધી કહેવામાં આવે છે. એમનું જીવન ચરિત્ર પણ આપણા મહાદેવભાઈ દેસાઈએ લખેલું છે અને કયા ટાઇટલથી, તો કે બે ખુદાઈ ખિદમતદારથી. આટલી સરસ કૃતિઓ આપ્યા પછી આ મહાન વ્યક્તિ, આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીનું અંતિમ સમય કારાવાસમાં ગુજરે છે. એ કારાવાસમાં, તો કે 15 ઓગસ્ટ 1942 દિવસે એમનો નિર્વાણ દિવસ છે. યાદ રાખજો, 15 ઓગસ્ટ 1942 ના દિવસે મહાદેવભાઈ દેસાઈનો નિર્વાણ દિવસ છે અને એમનું કારાવાસ દરમિયાન મૃત્યુ થઈ જાય છે. હવે એના સિવાય, તો કે એમની સમાધિ પણ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કે એમની સમાધિ ક્યાં આવેલી છે, તો કે પૂનામાં આગા ખાન મહેલમાં મહાદેવભાઈ દેસાઈની એક મહાન સેવકની સમાધિ આવેલી છે. તો મિત્રો, મહાદેવભાઈ દેસાઈને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. એમના વિશેનું જેટલું પણ ઇમ્પોર્ટન્ટ જે મને લાગતું હતું અને જે આજ સુધીની એક્ઝામમાં પૂછાયેલું છે એટલું મેં અહીંયા કવર કરેલું છે. ઓકે મિત્રો, અને 1 જાન્યુઆરીના કવિ છે. હવેથી આપણે આપણી સિરીઝ કન્ટિન્યુ જ રાખશું, એટલે ડોન્ટ વરી. પણ હા, જરૂરથી તમે આ વિડીયો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ આ નોલેજનો લાભ આપજો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.